નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. હાથલારીમાં દર્દી બનીને કોંગ્રેસના કાર્યકરો જોડાયા. થાળી વેલ વગાડી સરકારના નિર્ણયનો વિરોધ. પાદરા જંબુસર રોડ પર મુસાફરો ભરેલ રિક્ષા પલટી મારી જતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. ભરૂચ નગરપાલિકાની તારીખ 11 સપ્ટેમ્બરે મળનાર સામાન્ય સભામાં વિવિધ 12 કમિટીની રચના કરાશે. મલાઈદાર કમિટી મેળવવા દાવેદારો ગોળફાધન શરણે. પ્રમુખ ઉપપ્રમુખ બાદ સમિતિઓની રચનામાં પણ ધારાસભ્યનો હાથ ઉપર રહે વાયદાણ. રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા. ભરૂચની સરકારે સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજ લાવવાની લાલચ આપી ખાનગી ટ્રસ્ટને મફતના ભાવે પધરાવી દેવાના ભાજપના ષડયંત્ર સામે મીડિયા અને પ્રજામાં રોષ. આ મુદ્દો માત્ર સંદેશનો જ નહીં, પ્રજાના હિતનો હોય. સમગ્ર મીડિયાએ એક બની લાલ આંખ કરવાનો સમય આવી ચૂક્યો છે. ભરૂચની ચોથી જાગીર એક થઈ રાજકારણીઓને ખુલ્લા પાડવા ટૂંકમાં જ યોજશે ઓપન સેશન. દુષ્યંતભાઈ, જે વિસ્તારમાં ખાનગી કોલેજ લાવી રહ્યા છો એ વિસ્તારના રહેઠાણો, રસ્તાઓ, ટ્રાફિક, મોલ માર્કેટ જેવી વ્યવસ્થાઓ મેડિકલ કોલેજને લાયક છે ખરી? ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે ભરૂચ સિવિલ હોસ્પિટલને 33 વર્ષ માટે વડોદરાની એક ખાનગી કંપનીને માત્ર 1 રૂપિયાના ટોકન ભાડે આપવાનો નિર્ણય કર્યો છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજરોજ સ્ટેશન રોડ પર આવેલ કોંગ્રેસ કાર્યાલયથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરો હાથલારીમાં દર્દી બનીને જોડાયા હતા. રેલી શાલીમાર 3 રસ્તાથી સિવિલ હોસ્પિટલ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને થાળી વેલણ વગાડી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કલેક્ટરને ગેરહાજરીમાં પ્રાંત અધિકારી જેવી દેસાઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરકાર સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરીને ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પ્રજાને રંજાડવાની કોશિશ કરી રહી છે, તો ઉદ્યોગપતિઓને ઘી કેળા કરાવી રહી છે. જો સરકાર સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન અટકાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કૃષ્ણા ફાઉન્ડેશન નામની એક કંપની કે જેનું ભંડોળ પણ 2.79 લાખ જેટલું હતું, MCIના રિપોર્ટમાં એ રિજેક્ટ થયેલી કંપની હતી. જ્યારે MCIના ધ્યાને આવ્યું, સરકારના ધ્યાને આવ્યું, ત્યારે એ જ કંપની, એ જ માલિકો, એ જ સગા સંબંધીઓના રુદ્રાક્ષ નામની કંપની, જે એમના સગા સંબંધીઓથી નોંધાયેલી કંપની હતી, એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. માત્ર 1 રૂપિયાના ટોકનના ભાવે 33 વર્ષના ભાડા કરાર કરવા માટે આપ્યું. જો સરકારે કોઈ સારી પ્રાઇવેટ સંસ્થા અથવા કોઈ સેવાભાવી સંસ્થાને પણ આ જમીન આપી હોત તો એક સારું ગણાત, પણ એની જગ્યાએ માત્ર એક સરકારના બનેલા દલાલોને આ જમીન ભાડે આપેલી છે. 500 કરોડ રૂપિયા જેટલી જમીન માત્ર 1 જ રૂપિયામાં આપેલી છે, ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ. ભાજપના જે કાળા નાણાંને સફેદ કરવાનું આ કામ છે, આવનારા દિવસોમાં આ ખાનગીકરણ બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. ભરૂચ બંધ કરવાનું હશે તો આખા ભરૂચ જિલ્લાને બંધ કરવા માટે પણ કોંગ્રેસ સમિતિની તૈયારી છે. જેની સરકાર છે કે જે કોઈ ખોટું કરતું હશે તો તેની સામે અમારો ઝંડો રહેશે જ, અને જે ભાષાની અંદર વાત કરવાની આવશે એ ભાષાની અંદર વાત કરીને જો સરકાર એમની મનમાની કરીને જો કામ ચાલુ કરવાની કોશિશ કરશે તો એને એ જગ્યા પર જઈને પણ અમારી કામ રોકવાની તૈયારી છે. અને પણ ભરૂચના ભલા માટે, ભરૂચની પબ્લિકના ભલા માટે અમે ગમે તે કક્ષા પર જઈ શકીએ છીએ. પાદરા જંબુસર રોડ પર મુસાફરો ભરેલ રિક્ષા પલટી મારી ગઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર આજે સવારના સમયે વડોદરાના પાદરા જંબુસર રોડ પર મુસાફરો બેસાડેલ એક રિક્ષા પલટી મારી ગઈ હતી, જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
આ અકસ્માત નજીકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ભરૂચ નગરપાલિકામાં 11મીએ વિવિધ સમિતિઓની રચના થવા જઈ રહી છે ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ધારાસભ્યનો દબદબો રહ્યો હતો, તેમ સમિતિઓની રચનામાં પણ ધારાસભ્યનો હાથ ઉપર રહે એવા એધાણ છે. ભરૂચ નગરપાલિકામાં કારોબારી સહિતની સમિતિઓની રચના માટે 11મીએ સામાન્ય સભા મળશે. પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના સંગઠન અને ધારાસભ્ય વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. આખરે ધારાસભ્ય જૂથના મનાતા સુરભી તમાકુવાલાઓને ઉપપ્રમુખ તરીકે ભરત શાહ ચૂંટાઈ આવ્યા હતા. હવે કારોબારી સહિતની સમિતિઓની મુદત પૂરી થઈ રહી હોવાથી 11મીએ નવી સમિતિઓની રચના કરવામાં આવશે. સમિતિની રચના પહેલા દાવેદારો ગોડફાધરોના શરણે પહોંચી ગયા છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ધારાસભ્યનો દબદબો રહ્યો હતો, તેમ સમિતિની રચનામાં પણ ધારાસભ્યનો હાથ ઊંચો રહે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ 11મીએ યોજાનારી સમિતિની રચના પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચની સરકારી સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજ લાવવાની લાલચ આપી ખાનગી ટ્રસ્ટને મફતના ભાવે પધરાવી દેવાના ભાજપના ષડયંત્ર સામે મીડિયા અને પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચની 3 દાયકા જૂની, નવી બનેલી અને 2 વર્ષ પૂર્વે જ કરોડો રૂપિયાના ખર્ચે આધુનિકરણ સાથે વિશાળ જગ્યામાં નર્સિંગ ક્વાર્ટર સાથે વિકાસ પામેલી સરકારી સિવિલ હોસ્પિટલને એક ખાનગી શૈક્ષણિક ટ્રસ્ટને માત્ર 1 રૂપિયાના ટોકન ભાવથી 33 વર્ષ માટે મેડિકલ કોલેજ બનાવવાના બહાને પધરાવી દેવાના ભારતીય જનતા પાર્ટી સરકારના નિર્ણય સામે ભરૂચના એક અખબારે રીતસરની ઝુંબેશ ચલાવતા કેટલાક ચોંકાવનારા સત્યો બહાર આવ્યા છે. એટલું જ નહીં, બહુ મોટો વિવાદ અને પ્રજામાં રોષ પણ જન્મ્યો છે, જેમાં સરકાર અને ટ્રસ્ટની મદદે દોડેલા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે એક વિઝ્યુઅલ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુએ બળતામાં ઘી હોમવાનું કામ કરતા આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક નબળાઈઓનો લાભ લેવા મેદાને પડેલી ભરૂચ કોંગ્રેસે રીતસરની એક જંગી રેલી કાઢીને એને પ્રજા જાગૃતિ અને સક્રિયતાનો મુદ્દો બનાવી દીધો છે. તો બીજી બાજુ આ જમીનોના મૂળ માલિકાઓએ પણ કોર્ટમાં વિવિધ દાવાઓ દાખલ કરીને દાદ માંગ્યાની ફરિયાદો કર્યાની વિગતો પણ સપાટી ઉપર આવી છે. ચેનલ નર્મદાએ પણ થોડા સમય પૂર્વે આ સમગ્ર કિસ્સામાં તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી, જેમાં એક વગ ધરાવતા રાજકીય મોટા માથા દ્વારા આ આખો ખેલ પડાયો હોવાનું બહાર આવ્યું હતું. જે ટ્રસ્ટને આ સિવિલ હોસ્પિટલ સહિતની વિશાળ જગ્યા પધરાવી દેવાઈ છે તેમાં અનેક મોટા માથાઓના સીધા અને આડકતરા આર્થિક હિતો સંકળાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે, જેમાં નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. 1 રૂપિયા ટોકન ભાવે કરોડો રૂપિયાની કિંમતની જમીન મેડિકલ કોલેજ માટે ₹500 કરોડના ખર્ચે વ્યવસ્થા ઊભી કરનાર ટ્રસ્ટને પધરાવવાનો મુદ્દો હવે માત્ર એક અખબારનો મુદ્દો રહ્યો નથી, બલકે પ્રજા અને સમગ્ર ચોથી જાગીર માટે પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. છેલ્લા 10 દિવસથી ચાલતી આ મોહિમે ચોથી જાગીરને જગાડી તો છે જ, પણ હવે તમામ મીડિયાએ આ પ્રશ્ને એકજૂટ થઈને રાજકારણીઓની મનસ્વીતા, મનમાની અને પ્રજાની એસી તેસી કરનાર નિર્ણયોને પડકારવાનો, લાલ આંખ કરવાનો સમય બતાવી દીધો છે. ટૂંક સમયમાં જ ભરૂચના પ્રજાહિત માટે એક ખુલ્લા મંચ ઉપર ઓપન સેશન મીડિયા એકજૂટ થઈને યોજે અને પ્રજાના ન્યાય સુવિધાઓ માટે પુકાર કરે તો નવાઈ નહીં. ભરૂચ શહેર અને જિલ્લામાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ જ દબદબો રહ્યો છે, શાસન રહ્યું છે. તેમ છતાં સુરત વડોદરાની સરખામણીએ 25 વર્ષથી ભરૂચની પ્રજા પાયાની સુવિધાઓ, વિશાળ માર્ગો, મીઠું પાણી, ગટર યોજના, વીજળી અને ટ્રાફિક જેવા પ્રશ્ને અત્યંત દયનીય હાલતમાં સડી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ સુદ્ધા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી કરી શક્યું નથી. માત્ર જૂથબંધી, સત્તાની ખેંચતાણ અને સ્વાર્થ સિવાય જાજુ કાંઈ પ્રજાએ જોયું નથી, માણ્યું નથી. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ભાજપના નેતાઓ પ્રજાને ધોળે દિવસે તારા દેખાડવા જેવી મેડિકલ કોલેજના સપનાઓ બતાવી રહ્યા છે. ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલને પણ ચેનલ નર્મદા એક પ્રશ્ન જાહેરમાં પૂછવા માંગે છે કે ભાઈ, જે વિસ્તારમાં આપ ખાનગી મેડિકલ કોલેજના સપના દેખાડી રહ્યા છો તે વિસ્તારમાં રહેઠાણો, રસ્તાઓ, ટ્રાફિક, પાર્કિંગ, મોલ માર્કેટ જેવી વ્યવસ્થાઓ છે ખરી? સિટી વચ્ચે સાંકડી જગ્યામાં વિશાળ મેડિકલ કોલેજ કેવા ને કેટલા પ્રશ્નો ઊભા કરી શકે છે એ આપ જાણો છો? શું નવી વસાહતની ભૂમિ પણ પછી આ ભાવે જ કોઈને પધરાવી દેશો? ધારાસભ્યની સૌથી પહેલી વફાદારી પ્રજા સાથેની જ હોવી જોઈએ, પક્ષ સાથે તો પછી જ રહેવાય, એ કોણ સમજશે કે સમજાવશે?
માત્ર વ્યક્તિગત સપનાઓ કે માન્યતાઓ લઈને ચાલનારા નેતારાઓ ક્યારેય શહેરને સુવિધાઓ યુક્ત બનાવી શકતા નથી। જન અભિપ્રાય અને જન સુવિધાઓનો જ વિચાર આ નેતાઓ કરે તો શહેર તાલુકામાં કરવા જેવા બીજા અસંખ્ય કામો છે, જે નેતાઓને પણ આઈએએસ અધિકારી રાવ અને જગદીશન જેટલા જ લોકપ્રિય બનાવી શકે છે। ચેનલ નર્મદા પણ હવે આવા પ્રશ્નોને લઈને પ્રજામાં જાગૃતિ લાવવા વધુ કટિબદ્ધ છે। રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન યોજાયું। કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે રાજ્યવ્યાપી ધરણા યોજવામાં આવી રહ્યા છે, જેમાં નર્મદા જિલ્લામાં પણ નાદોદના ધારાસભ્ય પીડી વસાવા સહિત 100થી વધુ કોંગ્રેસ કાર્યકરો આજે રાજપીપળા શહેરના ગાંધી ચોક ખાતે ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધરણા પર બેઠા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ ભાજપા દ્વારા 5 બત્તી ખાતે સદસ્યતા વૃદ્ધિ અભિયાન હાથ ધરાયું। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન પુનઃ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ ભાજપા દ્વારા 5 બત્તી ખાતે સદસ્યતા વૃદ્ધિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 18 થી 25 વર્ષ સુધીના યુવાનોને પક્ષમાં જોડાવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલા, ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી દિવ્યેશ પટેલ, જિજ્ઞેશ મિસ્ત્રી, નરેશ સુથારવાળા તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। એ નવા મતદાર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશને વિશ્વના ફલક પર લઈ જવાનું જે કામ કરે છે, એની અંદર આજ રોજ ભરૂચ શહેરની અંદર યુવા સદસ્ય અભિયાન જે અઠવાડિયું ચાલવાનું છે, એની અંદર મોટી સંખ્યામાં નવા યુવા સભ્યો, બહેનો અને ભાઈઓ જોડાયા છે અને નામ નોંધણી કરે છે, અને આવું અભિયાન એક અઠવાડિયા સુધી ચાલશે અને અલગ અલગ વિસ્તારની અંદર ચાલશે। એ જ રીતે દરેક વોર્ડની અંદર બી આ યુવા અભિયાન ચાલે છે, તાલુકાની અંદર ચાલે છે, ગામની અંદર ચાલે છે। આ રીતે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી નવા મતદારોને જોડવાનું કામ કરશે। અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાંથી 8 ફૂટ લાંબા મગરને વન વિભાગની ટીમે ઝડપી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે રહેતા જયંતિભાઈ આહીરના ખેતરમાં આજે મગરે દેખા દેતા તેઓએ વન વિભાગની ટીમને જાણ કરી હતી, જેના પગલે જીવદયા પ્રેમી સંજય પટેલ અને વન વિભાગના અધિકારીઓએ આવી 8 ફૂટ લાંબા માદા મગરને પકડી પાડ્યો હતો અને તેને શાલીમાર નર્સરી ખાતે લઈ જઈ સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી। ઓએનજીસી પોઈન્ટ પાસે એક ખેતરમાં મગર દેખા દેતા એમ કોલ આવ્યો, ત્યાં પહોંચી અને વન વિભાગને જાણ કરીને અમે ભેગા થઈને એ મગરને પકડીને અહીંયા નર્સરી પર। ભારતીય જીવન વીમા નિગમના 62મા સ્થાપના દિનની ભરૂચની દાંડિયા બજાર મિશ્ર શાળા ખાતે ઉજવણી કરવામાં આવી। ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત મિશ્ર શાળાના ખાતે ભારતીય જીવન વીમા નિગમના 62મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે શાળામાં 2018-19માં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તાલાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સદર કાર્યક્રમમાં એલઆઈસી બ્રાન્ચના મેનેજર દિનેશ પરવાની અને એજન્ટો તેમજ જગદીશ રોહિત, શાળાના આચાર્ય પાયલબેન તથા આમંત્રિતો શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। તારીખ 9 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના દશાશ્વમેઘ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચની નર્મદા નદી કિનારે આવેલ દશાશ્વમેઘ ખાતે તારીખ 9મી સપ્ટેમ્બરના રોજ 10 થી રાત્રે 10 કલાક સુધી શ્રાવણ માસ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મહાપ્રસાદીનો લાભ લેવા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ ઉમા ભવન નજીક હોન્ડા બેસ્ટ ડીલ શોરૂમનું ઉદઘાટન કરાયું। ભરૂચના નવસર્જન મોટર્સના નવલા સોપાન સમાન બેસ્ટ ડીલ હોન્ડાના નવા શોરૂમનું જાડેશ્વર રોડ પર આવેલ ઉમા ભવન ખાતે ઉદઘાટન કરાયું હતું। આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી, હોન્ડા કંપનીના પ્રતિનિધિ, નવસર્જન હોન્ડાના પરિવાર તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 10 સપ્ટેમ્બરને સોમવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે, જેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી। તારીખ 10/9/2018ના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 132 કેવી મક્તમપુર સબસ્ટેશન ભરૂચથી નીકળતા 22 કેવી ફીડર પર આવતા તમામ વિસ્તારો જેવા કે રચના પાર્ક, રેવાબા ટાઉનશીપ, બીએસએનએલ ઓફિસ, ગ્રીન પાર્ક, ઇલોરા પાર્ક, એસટી વર્કશોપ, ગ્રીન એવન્યુ, પાર્થનગર, જીવનદીપ સોસાયટી, પાવનપુરી 1-2, મૈત્રીનગર 1-2, બાંસુરી હાઇટ,
વૈકુંઠ મેગા ટાઉનશીપ તેમજ ઉપરોક્ત સોસાયટીની આસપાસનો વિસ્તાર, ભોલાવ ગામ, ઉદ્યોગનગરમાં આવતા તમામ ઉદ્યોગો, આસ્થા રેસિડેન્સી, ગોવર્ધન હોસ્પિટલ, રોહિણીનગર તેમજ તેની આસપાસના તમામ વિસ્તારો જે NS મિલ ફીડર પર આવે છે તમામ વિસ્તારોમાં સમય સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ થશે. કામ પૂર્ણ થયે કોઈ પણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે, જેની સૌ ગ્રાહક મિત્રોએ નોંધ લેવી. હાંસોટ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઠાકોરભાઈ પટેલ વયનિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો. હાંસોટ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ઠાકોરભાઈ જીવાભાઈ પટેલ વયનિવૃત્ત થતા તાલુકા પંચાયત કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીરુ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં ઉપસ્થિત તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ તથા તલાટી કમ મંત્રીઓ દ્વારા શાલ ઓળાડી તથા પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી શુભેચ્છા આપવામાં આવી હતી. અંકલેશ્વર JDCમાં આવેલ મેઘમણિ કંપનીમાં કામદારનું કેન્ટીનમાં છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ GB ટાઉનશીપમાં રહેતો 38 વર્ષીય ચકેશ્વર ગાંધી બિસ્વાલ આજરોજ અંકલેશ્વર JDCમાં આવેલ મેઘમણિ કંપનીની કેન્ટીનમાં કામ કરી રહ્યો હતો. એ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સુપરવાઇઝર ટીકુ કોહલીએ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં હાજર તબીબે ચકાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર JDC પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ દાહોદ ઇન્દરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું. વલસાડથી દાહોદ જતી ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં રોજિંદી મુસાફરી કરતા મુસાફરોના પાસ હોલ્ડર એસોસિએશન અને ઇન્ટરસિટી મિત્ર મંડળ દ્વારા આજરોજ ટ્રેનના બીજા કોચમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાનની આરાધના કરવામાં આવી હતી. આ સાથે જ ભજનોની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાના હેતુથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના બોરિદ્રા ગામે એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો રોકડ રકમ અને સોનાના દાગીના મળી 1 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના બોરિદ્રા ગામે રહેતા જ્યોતિબેન કોસમિયા મકાન સાથે દુકાન ધરાવે છે. તેઓ ગત તારીખ 6ના રોજ રાત્રે આ મકાન બંધ કરી નજીકમાં આવેલ નવા મકાન ખાતે સુવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના આ મકાનને નિશાન બનાવી તિજોરીમાંથી 90,000 રોકડા તેમજ સોનાની વીંટી મળી 1 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 10 વાગ્યા પછી અમે નવા ઘરે સુવા જતા હતા ને રાતે 10:30 પછી ગાડી ચોરી થઈ છે. તેમાં 80-90 હજાર કેશ રોકડ કિંમત હતી અને સોના ચાંદીના દાગીના હતા. અમારે સવારે જામ થતાં અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર પટેલનગર પાસે જુગાર રમતા 6 જેટલા જુગારીઓને ઝડપી પાડી રોકડા ₹11,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના પટેલનગર પાસે એક ઝૂંપડામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા સંજય હાથાગળે, અશોક માગારાડી, દિનેશ મેઘવાર, જયસિંહ જોગી, ધર્મેશ પડિયાર અને રમેશ વાઘેલા તમામ રહેવાસી અંકલેશ્વરને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹11,500 કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં આગામી 16 સપ્ટેમ્બરથી 3 રવિવાર સુધી ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, જે અંગેની માહિતી આપવા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આ કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં તારીખ 16 અને 30 સપ્ટેમ્બર તેમજ
14 ઓક્ટોબર એમ 3 રવિવારે જિલ્લાના 1356 મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, જેમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ મતદાન કાર્ડમાં સુધારા વધારા કરી શકાશે। આ ઉપરાંત બૂથ લેવલ ઓફિસર તારીખ 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી લોકોના ઘરે ઘરે ફરી વિગતોની ચકાસણી પણ કરશે। આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરા દ્વારા અપીલ કરવામાં આવી છે। ફોર્મ ભરી શકે છે, ફોર્મ નંબર છે નવા મતદારો નામ ઉમેરવા માટે, એના અમે ચકાસણી કરીને એના નામ સામેલ કરીએ અને 4 જાન્યુઆરી 2019ના રોજ અમારી જે નવી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। ભરૂચ જિલ્લાને જે લઈએ તો અમારા 5 વિધાનસભા ક્ષેત્રમાં 11,41,636 મતદારો છે અને જનસંખ્યાની ટકાવારી મેં લઈએ તો લગભગ 65% લોકો અમારા મતદાર છે અને આ ઝુંબેશ દરમિયાન અમારી પૂરી વિશ્વાસ છે કે નવા મતદારો પૂરો ઉત્સાહથી આવશે અને આમાં 2% સુધી વધારો થશે। સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ગણેશ યુવક મંડળની એક બેઠક મળશે। ભરૂચ શહેરમાં આવેલ વિશ્વકર્મા વાડી ખાતે તારીખ 9 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 કલાકે સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ યુવક મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગણેશ મહોત્સવના 10 દિવસ પછી શોભાયાત્રા કાઢી વિસર્જન કરવામાં આવશે, જેની પરવાનગી ફોર્મ તેમજ અન્ય બાબતે ચર્ચા વિચારણા કરાશે। આ બેઠકમાં હાજર રહેવા ગણેશ યુવક મંડળના આયોજકોને પધારવા નિમંત્રણ પાઠવાયું છે। તારીખ 8 સપ્ટેમ્બરના રોજ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ મુકેશની 43મી પુણ્યતિથિ નિમિત્તે સંગીત સંધ્યા યોજાશે। ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે તારીખ 8 સપ્ટેમ્બરને શનિવારના રોજ રાત્રે 8 કલાકે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય મુકેશની 43મી પુણ્યતિથિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગીતકાર સલીમ મલિક અને સુપ્રિયા આંબેડકર સહિતના કલાકારો મુકેશના સુપ્રસિદ્ધ ગીતો રજૂ કરશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। હાથલારીમાં દર્દી બનીને કોંગ્રેસના કાર્યકરો જોડાયા। થાળી વેલ વગાડી સરકારના નિર્ણયનો વિરોધ। પાદરા જંબુસર રોડ પર મુસાફરો ભરેલ રિક્ષા પલટી મારી જતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા। ભરૂચ નગરપાલિકાની તારીખ 11 સપ્ટેમ્બરે મળનાર સામાન્ય સભામાં વિવિધ 12 કમિટીની રચના કરાશે। મલાઈદાર કમિટી મેળવવા દાવેદારો ગોડફાધર શરણે। પ્રમુખ ઉપપ્રમુખ બાદ સમિતિની રચનામાં પણ ધારાસભ્યનો હાથ ઉપર રહે વાયદાણ। રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા। ભરૂચની સરકારે સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજ લાવવાની લાલચ આપી ખાનગી ટ્રસ્ટને મફતના ભાવે પધરાવી દેવાના ભાજપના ષડયંત્ર સામે મીડિયા અને પ્રજામાં રોષ। આ મુદ્દો માત્ર સંદેશનો જ નહીં, પ્રજાના હિતનો હોય, સમગ્ર મીડિયાએ એક બની લાલ આંખ કરવાનો સમય આવી ચૂક્યો છે। ભરૂચની ચોથી જાગીર એક થઈ રાજકારણીઓને ખુલ્લા પાડવા ટૂંકમાં જ યોજશે ઓપન સેશન। દુષ્યંતભાઈ, જે વિસ્તારમાં ખાનગી કોલેજ લાવી રહ્યા છો એ વિસ્તારના રહેઠાણો, રસ્તાઓ, ટ્રાફિક, મોલ માર્કેટ જેવી વ્યવસ્થાઓ મેડિકલ કોલેજને લાયક છે ખરી? તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।